गुड मॉर्निंग बाळको, जय महादेव। चलो बाळको बधा अंग्रेजीनी बुक खोलो। खोली बधाए, तेमा आज आपणे पेज नंबर करवाना छे। जुओ पेज नंबर छे 57। चलो बधाए खोलिया खोलिया ने बधाए। पेन्सिल लीधी बधाए। तेमा शुं करवानुं छे आजे? आपणे આપણે કાલે પણ કર્યું હતું, કાલે આપણે શું શીખ્યા? તો કે નંબર્સની ખાનાપૂરતી અને એ ટુ ઝેડ આલ્ફાબેટ લખવાના હતા, આપણે લખ્યા। તમે બધાએ હોમવર્ક કરી લીધું ને? કરી લીધું? તો ચાલો આજે આપણે પેજ નંબર 57માં પ્રવૃત્તિ કરવાની છે। તેમાં આપણે ઉપર તારીખ લખીએ પહેલા 16, ચાલો લખો 4/2021। ચાલો તારીખ લખીએ આપણે બધાએ। તો તેના પછી શું કીધું છે આપને? તો કે જુઓ, એ ટુ ઝેડ આલ્ફાબેટ સળંગ લખો। કાલે આપણે લખ્યા હતા એમ આજે પણ લખવાના છે। કાલે લખ્યા હતા ને આપણે, જુઓ જેને પેજ નંબર 56 ઉપર, એવી જ રીતના આજે પણ આપણે લખવાના છે। ચાલો હવે એમાંથી જોઈને તમે મને કહેજો, તમને ના આવડે ને? તો હવે એ આપેલો છે, તો એ પછી ચાલો લખો બોલ એટલે દડો। ચાલો બી પછી કેટ એટલે બિલાડી। ચાલો સી લખી લીધો બધાએ, તો સી પછી કયો આલ્ફાબેટ આવશે? ડી। ચાલો લખો ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો। બાળકો બધાએ સરસ મજાનું ટચ કરીને જ લખવાનું છે। ચાલો તેના પછી કયો આલ્ફાબેટ આવશે? હં, લખો ડી પછી। જો તમને ના આવડે ને તો અહીં તમારે જોઈ લેવાનું, સામે આપણે કાલે લખ્યા હતા, લખ્યા છે ને આ ડી છે, તો ડી પછી કયો લખેલો છે આલ્ફાબેટ? ઈ। ચાલો લખો ઈ ફોર આઈ, આઈ એટલે આંખ। ચાલો લખાઈ ગયું ઈ પછી એફ, એ ફોર ફેન, ફેન એટલે પંખો। ચાલો એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ। હવે નીચે જુઓ, એની નીચેના બોક્સમાં રાખો પેન્સિલ, એ પછી ચાલો જોઈ લ્યો સામે ના આવડે તો, હા જી। ચાલો લખો જી ફોર ગોટ, ગોટ એટલે બકરી। ચાલો તેના પછી જુઓ જી પછી એચ, લખો એચ ફોર હેન, હેન એટલે મરઘી। લખ્યું બધાએ? ચાલો એચ પછી આઈ, લખો આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ। આઈ પછી જે, જે ફોર જગ, જગ એટલે કુંજો। ચાલો તેના પછી લખો કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ। ચાલો તેના પછી એલ ફોર લોટસ, લોટસ એટલે કમળ। ચાલો બીજી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ। તેના પછી જીની નીચે રાખો પેન્સિલ પાછી, ચાલો લખો એલ પછી એમ,
એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી. તેના પછી એન ફોર નેલ, નેલ એટલે નખ. ઓ ફોર આવુલ, આવુલ એટલે ઘુવડ. પી ફોર પેરોટ, પેરોટ એટલે પોપટ. બધાએ બોલવાનું છે. ચલો તેના પછી ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. ચલો તેના પછી એસ ફોર સન, સન એટલે સૂર્ય. ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો. યુ ફોર અમરેલા, અમરેલા એટલે છત્રી. વી ફોર વેન, વેન એટલે વાન. ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. એક્સ ફોર એક્સરે, એક્સરે એટલે એક્સરે. ચાલો તેના પછી વાય ફોર યાક, યાક એટલે યાક. ચાલો વાય પછી શું આપેલું છે? ઝેડ ફોર ઝીબ્રા. તો ચાલો બધાને એ ટુ ઝેડ આલ્ફાબેટ પૂર્ણ થઈ ગયા. ચાલો ના થયા હોય તો લખી લેવાનું છે. હવે નીચે જુઓ શું કીધું છે. જુદા પડતા આલ્ફાબેટ પર ચોકડી કરો. આ આલ્ફાબેટ તમને અહીંયા આપ્યા છે અને લાઈન આપી છે, એમાંથી આપણે આલ્ફાબેટ આ લાઈનમાં જોવાનો. આ શું છે? રેલગાડી છે, આપેલી છે ને ગાડી. તે ગાડીમાં ડબ્બામાં આલ્ફાબેટ બેઠા છે, તે આપણે જુદા પડતા હોય તેની ઉપર આપણે શું કરવાનું છે? ચોકડી. તો જુઓ પહેલાં આલ્ફાબેટ આપણે જોઈએ. એક્ઝામ્પલ આપેલું છે. કયો આલ્ફાબેટ છે? એ. તો આ ડબ્બામાં આપણે જોઈએ આ એ છે. તો જુદો પડતો આલ્ફાબેટ ઉપર શું કરવાનું છે? આપણે ચોકડી મારવાની છે. તેવી જ રીતના આપણે હવે જોઈએ નીચે આ કયો આલ્ફાબેટ છે. હા, ડી. તો જોઈએ ડી હોય તેની ઉપર આપણે નથી કરવાનું, પણ જુદો પડતો આલ્ફાબેટ હોય તેની ઉપર આપણે શું કરવાનું છે? ચોકડી. તો જુઓ આ છે ડી, પછી કયો આલ્ફાબેટ છે? એફ. તો એ જુદો પડે છે, તો ચાલો બધા કરો ચોકડી તેની ઉપર. ચાલો કરી બધાએ. હવે તેના પછી જુઓ આ છે ડી, પછી એલ. તો એલ પણ કેવો છે? જુદો પડે છે. તો ચાલો એલ પર ચોકડી કરો. અને પછી જુઓ અહીંયા ડી આપેલો છે અને પાછો ડી આપેલો છે, એટલે તેમાં આપણે કાંઈ કરવાનું નથી. હવે એના પછી જુઓ આ કયો આલ્ફાબેટ છે? એલ. તો આપણે એલ હોય એથી જુદો પડતો આલ્ફાબેટ ઉપર શું કરવાનું છે? ચોકડી. જુઓ આ એલ, પછી બીજા ખાનામાં પણ એલ, પછી પાછો એલ, તેના પછી પણ એલ આપેલો છે. આ કયો આલ્ફાબેટ છે? ઓ. તો આ ચારેથી અલગ પડે છે ને. ચાલો કરો ચોકડી. પછી પાછો એફ આપેલો છે, તો તેની પર કરો ચોકડી. ચાલો થઈ ગઈ. તેના પછી હવે જુઓ કયો આલ્ફાબેટ છે? એમ. તો ચાલો આ ડબ્બામાં જોઈએ. અહીંયા એમ આપેલો છે, પછી એમ પછી યુ છે, તો તે અલગ પડે છે, એટલે કરો ચોકડી.
चलो पछी एम आपेलो छे अने तेना पछी क्यों छे डी तो पण ते अलग पड़े छे। चलो चोकड़ी करो अने आ बने केवा छे एम सरखा छे एटले तेनी पर आपणे करवानुं नथी। चलो हवे नीचे जुओ आ छे ओ तो चलो ओ थी जुदा पड़ता आल्फाबेट आपणे ગોતીએ તો જો જીને પહેલા ડબ્બામાં આ છે સી તો આપણે સી ઉપર ચોકડી કરીશું। ચાલો કરો ચાલો હવે જો અહીંયા ઓ આપેલો છે અહીંયા પણ ઓ છે તેના પછી જોઈએ તો કે એ છે તો તે અલગ પડે છે। ચાલો કરો ચોકડી બધા ને પછી ઓ આપેલા છે। ચાલો તેના પછી જોઈએ આ છે પી તો ચાલો આપણે પી ના પછીનો આલ્ફાબેટ જોઈએ। આ જુઓ પી છે અહીંયા પી અહીંયા પણ પી છે આ કયો છે તો કે આર છે। ચાલો મારો ચોકડી પછી અહીંયા પી આપેલો છે અને પછી અહીંયા એસ તો જુદો પડે છે ને। ચાલો કરો ચોકડી। ચાલો તો પેજ નંબર હતું આ 57 પ્રવૃત્તિ પૂર્ણ કરવાનું છે તમારે મારી સાથે ના કર્યું હોય તો બધાએ સરસ મજાનું પૂર્ણ કરવાનું છે। થેન્ક યુ।